લો બાળકો, આપણે ધોરણ એક ગણિતમાં છેલ્લે સ્વાધ્યાય બે માં સરવાળા જોયા હતા, સ્વાધ્યાય ત્રણ માં સરવાળા જોયા હતા. એ સરવાળા આપણે હજુ આગળ શીખીશું. સ્વાધ્યાય ત્રણ સરવાળા, સરવાળા કરો. સૂચના દરેકે વાંચવાની ફરીથી સરવાળા કરો. ચિત્ર છે, એ ચિત્રની નીચે અંક લખો. ચલો, કેટલી પતંગ છે? તો એક વત્તા બીજી કેટલી પતંગ છે? એક. એક આ પતંગ અને એક આ પતંગ, તો બંને પતંગ થઈને કેટલી થઈ? અહીંયા ખાનામાં કેટલી પતંગ દોરી છે? બે. તો એક વત્તા એક બરાબર બે. કેટલી પતંગ છે? બે. એક પતંગ દોરી છે, તેની નીચે એક લખો. વત્તા એક પતંગ, એક ને એક બે, એટલે બે પતંગ છે. તો જવાબ આવશે બે. એટલે બોલો, એક વત્તા એક બરાબર બે. ચલો, હવે વર્તુળ છે, તો એક વર્તુળ છે. એક વત્તા બે વર્તુળ છે એટલે બે. તો એક વત્તા બે, અહીંયા એક વર્તુળ છે અને અહીંયા બે વર્તુળ છે, તો બધા સાથે વર્તુળ ગણો તો એક બે ને ત્રણ. તો ચોરસમાં પણ કેટલા વર્તુળ છે ગણો. એક બે ત્રણ, તો તમે ત્યાં નીચે લખશો ત્રણ. હવે એક વત્તા બે બરાબર ત્રણ. હવે ત્રિકોણ જુઓ, તો કેટલા ત્રિકોણ છે? બે. તો અહીંયા લખશો બે વત્તા, અહીંયા કેટલા ત્રિકોણ છે ગણો તો એક બે ત્રણ. તો ત્યાં લખશો ત્રણ. હવે ચોરસમાં કેટલા ત્રિકોણ છે? તો કેટલા ત્રિકોણ થાય? આ બંને ત્રિકોણ ઉમેરવાના, બંને ત્રિકોણ સાથે ગણો. એક બે ત્રણ ચાર પાંચ. તો જુઓ, ચોરસમાં પણ પાંચ ત્રિકોણ, એક બે ત્રણ ચાર પાંચ. તમારે પરીક્ષામાં ચોરસમાં જાતે ત્રિકોણ કરવાના આવશે. તો બરાબર પાંચ, બે વત્તા ત્રણ બરાબર પાંચ. પરીક્ષામાં અહીંયા ફૂલ દોર્યા હશે, અહીંયા દોર્યા હશે, બે જગ્યાએ જૂથ જુદા હશે, એ જૂથનો સરવાળો કરી અને ચોરસમાં જાતે ફૂલ બનાવવાના છે. ફૂલ ગણો તો એક બે ત્રણ ચાર ને પાંચ, અહીંયા પાંચ ફૂલ છે, વત્તા બીજા કેટલા છે? એક બે ને ત્રણ. તો પાંચ અને ત્રણ બંને સાથે ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. ચલો, ખાનામાં આઠ ફૂલ છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. તો જવાબ આવશે આઠ. બોલો, પાંચ વત્તા ત્રણ બરાબર આઠ. પાંચ વત્તા ત્રણ બરાબર આઠ. હવે ચોરસ છે, કેટલા છે ગણો? એક બે ત્રણ ચાર. તો નીચે લખશો ચાર વત્તા, અહીંયા કેટલા છે? એક બે ત્રણ ચાર ને પાંચ. તો પાંચ ચોરસ છે. હવે બંને બાજુના સાથે ચોરસ ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. કેટલા થયા? નવ. ચલો, હવે ચોરસમાં જોઈશું કેટલા છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. કેટલા થયા ચોરસ? નવ. તો બરાબર આવશે નવ. ચાર વત્તા પાંચ બરાબર નવ. ચલો, ખબર પડી ગઈ ને? પરીક્ષામાં આ રીતે ચિત્ર દોરેલા હશે અને એની નીચે તમારી જાતે અંક લખવાનો આવશે. ચિત્ર બરાબર ગણી અને અંક લખજો. ચલો, હવે સૂચના વાંચો બીજી. ઉમેરો અને જોડો. ઉમેરો અને જોડો. ઉમેરો એટલે જે અંક હોય એમાં બીજા ઉમેરો.
ઉમેરવાના તો ચલો આપણે છેલ્લે સરવાળા શીખ્યા છીએ 3 વત્તા 2 તો પહેલા 3 લખ્યા છે એટલે 3 લીટા કરીશું પછી બીજા કેટલા લખ્યા છે 2 ચલો આ બધા લીટા સાથે ગણી કાઢો તો 1 2 3 4 ને 5 કેટલા થયા 5 હવે અહીંયા મીંડા ગણો 5 મીંડા ક્યાં છે એ સુધી કાઢો તો તો 1 2 3 4 ને 5 તો સીધા 5 સાથે જોડો પડી ખબર 3 વત્તા 2 તો 3 વત્તા 2 તો કેટલા લીટા થયા તો 5 થયા તો અહીંયા 5 મીંડા છે જે ખાનામાં 5 મીંડા હોય ત્યાં 3 વત્તા 2 ને જોડી દો હવે આગળ 2 વત્તા 4 વત્તા 2 તો પહેલા 4 લીટા કરો 1 2 3 4 બીજા 2 લીટા કરો ચલો હવે ઉમેરો 4 માં 2 ઉમેરો 1 2 3 4 5 ને 6 તો 6 મીંડા કયા ખાનામાં છે શોધી કાઢો બોલો 6 મીંડા છે ક્યાં તો પહેલા ખાનામાં છે જુઓ 1 2 3 4 5 ને 6 તો 4 વત્તા 2 ને પહેલા ખાના સાથે જોડી દો હવે આગળ 3 વત્તા 4 તો પહેલા 3 લીટી કરશો 1 2 3 પછી 4 છે એટલે 4 લીટી 1 2 3 4 હવે બંને લીટી સાથે ગણો તો 1 2 3 4 5 6 7 તો આમાં ખાનામાં શોધો તો 7 મીંડા ક્યાં છે ચલો બીજા ખાનામાં કેટલા છે ગણો તો 1 2 3 4 5 6 ને 7 તો આપણે 3 વત્તા 4 ને બીજા ખાનાની સાથે જોડીશું હવે 8 વત્તા 0 0 આવે તો મેં શું કહ્યું હતું 0 આવે સરવાળામાં તો એનો જવાબ આગળનો જે હોય એ જ ગણાય એટલે 8 વત્તા 0 8 થાય તો 8 મીંડા ક્યાં છે ગણો જુઓ છેલ્લેથી બીજું ખાનું છે એમાં 8 મીંડા છે ગણો 1 2 3 4 5 6 7 8 તો એને 8 સાથે ગણી કાઢો છો વત્તા 3 તો 6 લીટા કરો 1 2 3 4 5 6 બીજા 3 લીટા કરો 1 2 ને 3 હવે બધા સાથે ગણી કાઢો 1 2 3 4 5 6 7 8 9 ચલો 9 મીંડા ક્યાં છે ચોરસમાં તો જુઓ ત્રીજું ખાનું છે ને ત્રીજા ખાનામાં 9 મીંડા છે તો એને સાથે જોડો હવે 2 વત્તા 1 તો 2 લીટા કરો પછી 1 લીટું સાથે ગણો તો તો કેટલા લીટા છે 1 2 ને 3 ચલો કયા ચોરસમાં 3 છે તો છેલ્લેથી ત્રીજા ખાનામાં 3 છે હવે 1 વત્તા 3 1 બીજા 3 ચલો સાથે ગણો તો 3 ને 4 તો 4 ક્યાં છે એની સામે જ છે પડી ગઈ ખબર હવે આ ભાગમાં સરવાળા જોડી દીધા હવે એવી જ રીતે અહીંયા સરવાળા છે એને સામે જોડો 3 વત્તા 3 તો પહેલા 3 લીટા કરશો પછી બીજા 3 લીટા કરશો હવે સાથે ગણો તો 1 2 3 4 5 6 તો 6 લીટા તો 6 મીંડા ક્યાં છે ગણો તો પહેલા ખાનામાં છે ને તો 3 વત્તા 3 ને 6 સાથે જોડવાનું હવે 2 વત્તા 3 તો 2 લીટા કરવાના પછી 3 છે 1 2 ને 3 હવે સાથે ગણી કાઢો લીટા બધા 1 2 3 4 ને 5 ચલો 5 કયા ખાનામાં છે તો જુઓ અહીંયા 5 છે 1 2 3 4 ને 5 તો 2 વત્તા 3 ને 5 સાથે જોડવાના ચલો 0 વત્તા 8 તો 0 એટલે કઈ નહીં 8 એટલે 8 લીટા 1 2 3 4 5 6 7 8 એટલે 8 ના
खाना आठ ज कहेवाय। तो चलो अहीं आठ साथे जोड़ो, आठ कया खाना में छे? पड़ी खबर? हवे पांच वत्ता बे त्रण वत्ता छो, तो पहला त्रण ईटा करो पछी छो करो, एक बे त्रण चार पांच छो। हवे बधा साथे भेगा ईटा करी दो, एक बे त्रण चार पांच छो सात आठ नौ। तो नौ मीठा क्या छे? तो भाई पहलो त्रीजो ने त्रीजा खाना में शू छे? नौ। तो नौ साथे जोड़ी दो। हवे पांच वत्ता बे, एक बे त्रण चार ने पांच, पांच छे ने पांच मीठा करे छे, पछी बे छे एटले बे करो। हवे एक साथे गणो, एक बे त्रण चार पांच छ ने सात। हवे वच्चे कया खाना में सात छे मीठा? बीजा खाना में हता ने, एक बे त्रण चार पांच छ ने सात। तो पांच ने वत्ता बे बराबर सात। हवे एक वत्ता बे तो एक अने बे, तो केटला लीटा थया? एक बे ने त्रण, तो एने त्रण साथे जोड़ी दो। त्रण वत्ता एक, एक बे ने त्रण अने बीजो एक। हवे साथे गणो, एक बे त्रण ने चार, तो चार नीचे छे जोड़ी दो। पड़ी गई समझ ने? उमेरवाना अने जोड़वाना अंक अलग छे, चार वत्ता बे त्रण वत्ता बे एनो सरवाळो करो उमेरो अने पछी चौरस में एनी साथे जोड़वानो। एवा वच्चेना खानामां केटला मींडा छे ए गणीने अने जोड़वाना। हवे आगळ बीजी सूचना वाचो, सरवाळा करी जोड़ी बनावो। सरवाळा करवाना अने चौरस में तमारे जाते जवाब लखवानो छे। सरवाळा आवडी जवा जोईए। हवे त्रण वत्ता चार, चलो तमे नोट में करो लीटा अने बोलो। त्रण वत्ता चार, पहला त्रण लीटा करो त्रण ने नीचे, पछी चार छे तो चार लीटा करो, एक बे त्रण चार करे करे के ने। चलो हवे साथे गणी काढो, एक बे त्रण चार पांच छ ने सात। तो आपणे अहींया लखीशुं सात। करी दरेके हवे छ वत्ता बे तो छ लीटा करशो, एक बे त्रण चार पांच छ। हवे केटला छे? तो बे। हवे केटला करशो लीटा? बे। हवे एक साथे गणो तो एक बे त्रण चार पांच छ सात आठ, कितना आया? आठ। तो खाना में शू लखशो? आठ। हवे आठ वत्ता एक तो पहला आठ लीटा करशो, एक बे त्रण चार पांच छ सात आठ, पछी एक करशो। हवे बधा एक साथे गणी काढो तो आठ वत्ता एक, मैं पहला ही कह्युं तुं के सरवाळा में एक आवे तो एना पछीनो अंक आवे, एटले आठ पछी शुं आवे? आपणे एक अड़ एक थी बोलीए तो आठ 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 पछी शुं बोलीए छीए? नव नव। तो आठ पछी नव आवे, एटले आपणे सरवाळा में एक लख्यो होय ने एटले आठ पछी नी संख्या आवे। नव आठ वत्ता एक एटले नव आवे, तो अहीं लखो नव। त्रण वत्ता त्रण, पहला त्रण लीटा करशो बीजा त्रण लीटा करशो। चलो साथे गणी काढो तो फटाफट, एक बे त्रण चार पांच छ, केटला लीटा थया? छ। एटले अहीं खानामां लखशो छ। हवे चार वत्ता एक तो चार लीटा करो, एक बे त्रण चार अने एक लीटू करो। हवे बधा साथे छ लीटा गणो तो અહીંયા શું લખ્યું છે? એક, ચાર વત્તા એક, એટલે આપણે ગણવાની જરૂર નથી, આપણને ખબર જ હોવી જોઈએ કે કોઈ પણ સરવાળામાં એક ઉમેરીશું તો એના પછીની સંખ્યા આવશે। એટલે ચાર છે એટલે ચાર વત્તા એક એટલે ચાર પછી શું આવે? તો પાંચ। તો ચાર વત્તા એક નો જવાબ શું થાય? પાંચ। લખો
જવાબ અહીંયા છે હવે સામી જોડી બનાવો 5 વત્તા 1 તો 5 મીટર કરો 1 2 3 4 ને 5 અને 1 કરો ચલો હમણાં મેં શીખવાડ્યું કે 1 સરવાળામાં 1 ઉમેરશો એટલે એના પછીનો અંક આવે તો 5 વત્તા 1 એટલે 5 પછી શું આવે 6 તો 5 વત્તા 1 નો જવાબ શું થાય 6 એટલે સામે જુઓ તો 6 ક્યાં છે ખાનામાં જ્યાં 6 છે ત્યાં ખાનામાં 5 વત્તા 1 ને જોડી દો હવે 2 વત્તા 3 તો 2 લીટા કરો 3 લીટા કરો ચલો સાથે ગણો તો કેટલા થયા 5 થયા તો સામે 5 ક્યાં છે તો 3 વત્તા 2 ને 5 સાથે જોડી દો હવે 1 વત્તા 6 1 6 લીટા કરો 1 2 3 4 5 6 હવે મેં શીખવાડ્યું તું કે 6 1 વત્તા 6 6 વત્તા 1 હોય 1 વત્તા 6 હોય પણ સરવાળામાં તો ક્રમ એની ક્રમ અલગ અલગ બદલાય પણ જવાબ સરખો જ આવે આપણે 1 પાછળ આવતો તો અત્યારે 1 આગળ આવ્યો પણ એ સરખો જ થાય 1 વત્તા 6 કાં તો 6 વત્તા 1 એટલે 1 ઉમેરવાનો છે એટલે 6 પછી શું આવશે 7 એટલે આપણે આવશે જવાબ 7 તો 1 વત્તા 6 ને 7 સાથે જોડો હવે 4 વત્તા 5 તો 4 લીટા કરો 1 2 3 4 બીજા 5 કરો 1 2 3 4 ને 5 હવે બધા સાથે ગણી કાઢો તો 1 2 3 4 5 6 7 8 9 કેટલા લીટા છે 9 તો 9 ક્યાં છે ચોરસમાં જ્યાં 9 હોય એની સાથે જોડવાનું ચલો 4 5 થઈ ગયું હવે 7 વત્તા 1 તો પહેલા 7 લીટા કરશો 1 2 3 4 5 6 ને 7 પછી 1 7 વત્તા 1 એટલે 7 માં 1 ઉમેરવાનો 1 ઉમેરો એટલે શું થાય 7 ની પછીની સંખ્યા 7 પછી શું આવે 8 આવે ને તો 7 વત્તા 1 શું થાય 8 થાય યાદ રાખજો તો એને સાથે સાથે જોડો આ રીતે તમારે જોડી બનાવવાની છે હવે નીચે સૂચનામાં છો સરવાળા કરો આ સરવાળા તમારે જાતે નોટમાં લખવાના છે દરેક એ સરવાળા જાતે લખવાના છે નોટમાં અને જવાબ પણ જાતે લખવાનો છે પહેલા ઊભા સરવાળા છે પછી આડા સરવાળા છે પડી સમજ સરવાળાની હવે 1 થી 9 સુધીના સરવાળા દરેકને ગણતા આવડવા જોઈએ કોઈએ સરવાળામાં ભૂલ કરવાની નહીં પરીક્ષામાં સરવાળા પૂછાશે ચલો ઓકે